हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। गया अंक में आपरे पाठ 5 सडीना प्रतापे नु वाचन करियो हतु, त्यार बाद तेनी समझूती मेळवी हती, बराबर ने फ्रेंड्स? तो हवे आजे आपरे आ पाठ नु स्वाध्याय जे पाठ्यपुस्तक में आपवामां आव्युं छे तेनी चर्चा करीशुं। तो तेमां सौ प्रथम आपणे जोईशुं भाषा सज्जता। फ्रेंड्स, तमारा आसपास तमारा घर मां तमने बड़ी वस्तु देखाई छे? हाँ, कई कई वस्तु देखाई छे जुओ तो। हाँ, टेबल, खुर्सी, टीवी, मोबाइल, पंखो, घनी बड़ी वस्तु देखाई छे, बराबर ने फ्रेंड्स? तो आना आधारे संज्ञा कोने कहेवाय तेनी आपणे समझ मेळवीशुं। फ्रेंड्स, जो अहीं केटलाक वाक्यो आपवामां आव्या छे, आपणे आ वाक्योनुं वाचन करीए। गांधीजीए सत्याग्रह कर्यो। हिमालय सौथी ऊंचो पर्वत छे। लीमडानो दाटण उत्तम होय छे। मोर आपणो राष्ट्रीय पक्षी छे। सत्यनो हमेशा विजय थाय छे। ऊपरना वाक्योमां गांधीजी, हिमालय, लीमड़ो, दाटण, मोर, पक्षी, सत्य वगैरह शब्दों कोई चौक्स व्यक्ति, स्थल के पदार्थनी ओरख सूचवे छे। विद्यार्थी मित्रों, आ दुनिया में बधीज वस्तुओं ने ओरखवा माटे कोई ने कोई नाम होय छे। एवुं बने छे के आपणे एनुं नाम जाणता न होईए, पण नाम तो होय ज छे। जो तमने एम कहेवामां आवे के पेलू लाव, पेला छोकराने बोलाव, तो तमने चोक्कस खबर पड़ती नथी के कोने बोलावा माटे कहे छे। पण जो चोक्कस नाम कहेवामां आवे के मंथनने बोलाव, तो आपणे मंथनने ज बोलावीने लावीए छीए, बराबर ने फ्रेंड्स? तो आवी रीते आपणे जेने नाम कहीए छीए तेने गुजराती भाषामां संज्ञा कहेवामां आवे छे। એટલે કે ઓળખ સૂચવતા શબ્દોને સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે। તો ચાલો હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ। પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો। વિદ્યાર્થી મિત્રો, આપણે આ સવાલના જવાબ એક વાક્યમાં લખવાના છે। જેમ કે, ગળે પડવાની ટેવ કઈ બીમારીને વધારે હોય છે? બોલો, કહેશો કોઈ? હા, ગળે પડવાની ટેવ શરદીને વધારે હોય છે। તો આવા બીજા બે પ્રશ્ન તમારા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવ્યા છે, તો તેના જવાબ તમારે લખવાના છે। હવે આપણે પ્રશ્ન 2 જોઈએ। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। ફ્રેન્ડ્સ, આ પ્રશ્નમાં આપણે સવાલનો જવાબ 3-4 વાક્યમાં લખવાનો છે, એટલે કે વિગતથી જણાવવાનું છે। તો ચાલો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ। સવાલ 1, લેખકને પેલા સજ્જન વિશેની કઈ વાતની ખબર ન હતી? લેખકને કોઈ કામ અંગે એક સજ્જનને મરવા જવાનું થાય છે, ત્યારે આ સજ્જનની બીજી બધી ઇન્દ્રિય કરતાં કાન કંઈક ઓછું કાર્ય કરે છે, એટલે કે તેમને કાનથી ઓછું સંભળાતું હતું એ વાતની લેખકને ખબર ન હતી। તો ફ્રેન્ડ્સ, આવી રીતે તમારે બીજા પ્રશ્નોના જવાબ પણ લખવાના છે। હવે પ્રશ્ન 3 જોઈએ। નીચેના શબ્દોની જોડણી સુધારો। ફ્રેન્ડ્સ, અહીં આપણા પાઠમાં આવતા કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે, પણ તેની જોડણી ખોટી છે, તો તમારે આ શબ્દોને પાઠમાંથી શોધી કાઢવાના છે અને તેની સાચી જોડણી લખવાની છે। તો બધાને ખબર પડી ગઈ ને? હા, તો ચાલો હવે આપણે પ્રશ્ન 4 જોઈએ। પ્રશ્ન 4, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ આપો। ફ્રેન્ડ્સ, અહીં કેટલાક શબ્દો આપેલા છે, આપણે તેના સમાનાર્થી શબ્દો લખીશું। ચાલો સમાનાર્થી શબ્દો લખો।
ખબર, ખબરનું સમાનાર્થી શું થશે? સમાચાર, બરાબર ને? બીજું છે પક્ષપાત, પક્ષપાત એટલે કે તરફદારી. તસ્દી, તસ્દી એટલે કે તકલીફ. આનંદ, આનંદ એટલે કે મોજ. આખરે, આખરે એટલે કે છેલ્લે. અને ઉતાવળ, ઉતાવળ એટલે કે ઝડપથી. તો ફ્રેન્ડ્સ, આ સમાનાર્થી શબ્દો તમારે લખી લેવાના છે. ત્યારબાદ આ બંને શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. તો ચાલો આપણે એક ઉદાહરણ જોઈએ. અહીં શબ્દ છે ખબર, અને હવે એના ઉપરથી આપણે વાક્ય બનાવીએ. મને ખબર છે કે આજે સારામાં રજા છે. ત્યારબાદ બીજો શબ્દ છે સમાચાર. મારા દાદા રોજ સમાચાર સાંભળે છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આવી રીતે શબ્દોનો ઉપયોગ કરીને કોઈ પણ વાક્ય બનાવી શકો છો. તેવી જ રીતે બીજા કેટલાક શબ્દો પણ આપવામાં આવ્યા છે. તો તમારે આ શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવવાના છે. ત્યારબાદ પ્રશ્ન 5. નીચે આપેલા શબ્દોમાં યોગ્ય જગ્યાએ કુ અથવા તો અ મૂકો, જેથી વિરોધી અર્થવાળો શબ્દ બને. વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે. તેની આગળ કુ અથવા તો અ એ બેમાંથી જે યોગ્ય હોય તે મૂકીને તે શબ્દનો વિરોધી શબ્દ બનાવવાનો છે. જેમ કે શક્તિ, તો શક્તિ શબ્દની આગળ આપણે કુ લગાવીશું કે અ લગાવીશું? વિચારો. હા, અ લગાવીશું, એટલે શક્તિનો વિરોધી બની જશે અશક્તિ. તેવી જ રીતે વિચાર, તો વિચારની આગળ કુ લગાવીએ કે અ લગાવીએ? હા, કુ લગાવીશું, એટલે બની જશે કુવિચાર. તો આવી રીતે બીજા શબ્દોના પણ તમારે વિરોધી શબ્દ બનાવીને લખવાના છે. હવે પ્રશ્ન 7 જોઈએ. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો. ફ્રેન્ડ્સ, અહીં પાથના આધારે કેટલી ખાલી જગ્યા આપવામાં આવી છે? તેનો જવાબ તેની સામે આપેલા કૌંસમાં આપવામાં આવ્યો છે. એ બેમાંથી જે સાચો જવાબ છે તે પસંદ કરીને આપણે ખાલી જગ્યામાં લખવાનો છે. જેમ કે તે દિવસે ખાલી જગ્યામાં શરદી હતી. કૌંસમાં વિકલ્પ છે દવા અને હવા. તો આ બેમાંથી સાચો જવાબ શું આવશે? હા, હવા. એટલે ખાલી જગ્યામાં આપણે લખી દઈશું હવા. તો આ જ પ્રમાણે બીજી ખાલી જગ્યા તમારે પૂરવાની છે. પ્રશ્ન 8. કૌંસમાંના પ્રત્યયોમાંથી યોગ્ય પ્રત્યય પસંદ કરી ખાલી જગ્યા પૂરી વાક્ય પૂરું કરો. ફ્રેન્ડ્સ, અહીં નો, ની, નું, ના, ને જેવા પ્રત્યય આપવામાં આવ્યા છે. આપણે એમાંથી સાચો પ્રત્યય પસંદ કરવાનો છે અને નીચેની ખાલી જગ્યામાં લખવાનો છે. ત્યારબાદ તે વાક્ય પૂરા કરવાના છે. જેમ કે એ વાત ખાલી જગ્યા મને ખબર નહોતી. ફ્રેન્ડ્સ, જ્યારે પ્રત્યય વગર આપણે વાક્ય વાંચીએ છીએ ત્યારે વાક્ય કંઈક અધૂરું હોય તેવું લાગે છે. તો કહો, એ વાત ખાલી જગ્યા મને ખબર નહોતી તેમાં કયો પ્રત્યય લાગશે? હા, ની. એ વાતની મને ખબર નહોતી એટલે કે ની પ્રત્યય લાગશે. તેવી જ રીતે બીજી ખાલી જગ્યા જોઈએ. મારા કંઠ માટે શરડી ખાલી જગ્યા પક્ષપાત છે. તો અહીં શરડી પછી કયો પ્રત્યય લાગશે? બોલો. હા, ને પ્રત્યય લાગશે. મારા કંઠ માટે શરડીને પક્ષપાત છે. તો આવી રીતે બીજી ખાલી જગ્યા તમારે પૂરી કરવાની છે. હવે પ્રશ્ન 9. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. વિદ્યાર્થી મિત્રો, તમે આગળના ધોરણમાં પણ શબ્દકોશના ક્રમમાં શબ્દ ગોઠવવાનું શીખી ગયા હશે, બરાબર ને? તો કહેશો કે સૌથી પહેલાં
કયા શબ્દો આવશે? હા, સ્વરવાળા. તો જુઓ, નીચે જે શબ્દો આપેલા છે તેમાં સ્વરવાળા શબ્દો છે? હા, કયા કયા છે? ઇન્દ્રિય અને ઉધરસ. તો શબ્દકોશના ક્રમમાં જ્યારે ગોઠવવાનું હોય ત્યારે સ્વરમાં સૌથી પહેલાં કયો સ્વર આવશે? ઈ અને ઉમાં. હા, ઈ એટલે પહેલો શબ્દ આવશે ઇન્દ્રિય, ત્યારબાદ બીજો શબ્દ આવશે ઉધરસ. હવે ત્યારબાદ જે શબ્દો બાકી રહ્યા તે વ્યંજનથી શરૂ થાય છે, અને વ્યંજન એટલે કે ક, ખ, ઘ એ રીતે આપણો કક્કાવાળી ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. તો હવે તમારે બાકી રહેલા શબ્દો આ જ પ્રમાણે શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે અને લખવાના છે. તો બધાને સમજ પડી ગઈ ને? તો વિદ્યાર્થી મિત્રો, તમને હવે આ સ્વાધ્યાયના પ્રશ્નો સમજાઈ ગયા હશે, બરાબર ને? તો આ સ્વાધ્યાયના પ્રશ્નો તમારે નોટબુકમાં લખવાના રહેશે. તો ફરી મળીશું આવતા અંકમાં. આવજો.